અને તપ માટે શાસ્ત્રકાર ભગવંતોએ સૂત્ર આપ્યું, તૃષ્ણા મેટાવે એનું નામ તપ. તપ શું? તમારી તૃષ્ણા ખતમ થઈ જાય. જે તૃષ્ણા લઈને આપણે જીવનની અંદર આગળ વધી રહ્યા છે, હજી વધારે જોઈએ છે, હજી વધારે જોઈએ છે, હજી વધારે જોઈએ છે, હજી મને મળી જાય તો સારું, હજી મને મળી જાય તો સારું, એની પાછળ જે આપણે દોટ મૂકી છે ને, શાસ્ત્રકાર ભગવંત કહે છે બરાબર સમજી લેજો, તપનું એક જ સૂત્ર છે, તૃષ્ણા મિટાવે એનું નામ તપ. હું તો ઘણી વખત કહું, માસક શ્રવણની આરાધના કરી લેવી સરળ છે, હસતા નાચતા ગાતા આગળ વધતા હોય અને પોતાની તપશ્ચર્યા કરી લેતા હોય એ કઈ બહુ મોટી વાત નથી. ઉત્તમ ચોક્કસ છે. પણ શાસ્ત્રકાર ભગવંત કહે છે કે એ માસક શ્રવણ દ્વારા તારા એ ભોજનનો સ્વાદ તૂટે, તારું ભોજન પ્રત્યેનું જે જોડાણ છે એ તૂટે, જે રાત દિવસ સતત ને સતત ખાવાના વિચારો મનની અંદર ચાલે છે એ તૂટે, તો માસક શ્રવણ સાથે. બાકી 30મા ઉપવાસની રાત્રે સ્વપ્નમાં આવતું હોય કે આવતીકાલે મગનું પાણી મળશે કે રાબ મળશે કે મગ મળશે, તો હજી જ્યાં પહોંચવું જોઈએ ત્યાં આપણે માટે શાસ્ત્રકાર ભગવંતે સૂત્ર આપ્યું, તૃષ્ણા મિટાવે તે તપ. તપમાં બે શબ્દ છે, સમજો, પહેલો તપ અને બીજો ફ. બે શબ્દ છે, ત અને પ. અને શાસ્ત્રકાર ભગવંતે બહુ સરસ મજાની પરિભાષા કરી, બહુ સરસ મજાની વ્યાખ્યા કરી, કીધું ત એટલે તાત્કાલિક. ઇન્સ્ટન્ટનો જમાનો છે ને, તમને બધું ઇન્સ્ટન્ટ જોઈએ ને અત્યારે, પેશન્સ તમારામાં છે ને, બધું ઇન્સ્ટન્ટ જોઈએ, અને માટે ઇન્સ્ટન્ટ ધર્મ કયો? કોઈ એમ કહે કે સાહેબ ધર્મનું રિઝલ્ટ મને આજે જોઈએ છે, મર્યા પછી દેવ ભાવ મળે એ નહીં, આજે મને શું મળી શકે? અને ત્યારે શાસ્ત્રકાર ભગવંતોએ પરિભાષા કરી, ત્યારે શાસ્ત્રકાર ભગવંતોએ કીધું, ત એટલે તાત્કાલિક અને પ એટલે પવિત્ર કરે એનું નામ ત. ઇન્સ્ટન્ટ રિઝલ્ટ. સાહેબ તમને ગુસ્સો બહુ આવતો હોય, તમને લોભની વૃત્તિ બહુ જાગતી હોય, તમારા ભીતરમાંથી ક્રોધ બહુ ઉઠતો હોય, તમારી કામની વાસના તમને બહુ હેરાન કરતી હોય, એમ તો ઇન્સ્ટન્ટ રિઝલ્ટ. ત્રણ આપીલ કરો, તમારા ક્રોધ, તમારો લોભ, તમારો કામ બધું જ ખતમ. ઇન્સ્ટન્ટ, આજે ને આજે તમને ફળ આપો. તમે એમ કહો છો કે સાહેબ ધર્મના ક્ષેત્રમાં અમને ફળ મળતું નથી, એમ કહું આજે ફળ આપે, તમારા કસાયોને મંદ કરી નાખે, તમારા કસાયોને ખતમ કરી નાખે, એ તાકાત આ તપની અંદર છે. અને માટે શાસ્ત્રકાર ભગવંતે કીધું કે તપની એક જ પરિભાષા, તૃષ્ણા મિટાવે એ તપ. તપ પદના દિવસનો 24 કલાકનો આપણો ટાસ્ક એટલો જ છે કે આ તૃષ્ણામાંથી કેટલા બહાર, જ્યાં હજી વધારે શબ્દ આવે, હજી વધારે જોઈએ છે, મોર શબ્દ જ્યાં આવે તમારા. હું ઘણી વખત કહું કે સંસાર વાળાનું બધાનું સૂત્ર છે યે દિલ માંગે, હજી વધારે જોઈએ તમારે, જેટલું મળ્યું ઉત્કૃષ્ટ મળી ગયું, મેક્સિમમ મળી ગયું હોય, છતાં પણ હજી વધારેની કામના લઈને તમે જીવન જીવો છો. અને માટે શાસ્ત્રકાર ભગવંતે કીધું કે સાચા તપપદને સમજવું હોય, તાત્કાલિક રીતે પોતાના આત્માને પવિત્ર કરવો હોય, તો એક સૂત્ર તપપદનું, એ તપપદના દિવસે, તપપદના દિવસનો ટાસ્ક આપણો એટલો જ છે કે જ્યાં પણ હજી વધારેની ભાવના આવે ને, ત્યાં સ્ટોપ થઈ જવાનું કે નહીં આજે નહીં. અને હું તો ઘણી વખત કહું કે એક દિવસ ભૂખ્યા રહેવું એ તપ નથી, એક દિવસ ક્રોધ ન કરવો એ પણ એક તપ છે, એક દિવસ કોઈને અપશબ્દ ના બોલવા એ પણ એક તપ છે, એક દિવસ કોઈને દુઃખ થાય એવો વ્યવહાર નહીં કરવો એ પણ એક તપ છે, એક દિવસ લોભની ભાવનાને ઊભી ન થવા દેવી એ પણ એક તપ છે. અને માટે કહું છું કે તમે આયમ્બિલ ઉપવાસ એકાસ્તા વાળા તપ તો ઘણા કરો છો, પણ હવે એક દિવસ એવો તપ કરજો કે સાહેબ આજે 24 કલાક ક્રોધ નથી જ કરવો, સામેવાળો ગાળ પણ આપે ને તો પણ ક્રોધ નથી કરવો, અને ભોજન છોડવું
અપેક્ષા એ સરળ છે, ક્રોધ છોડવો અપેક્ષા એ કઠિન છે. માટે તમને કહું છું કે બસ એક જ સૂત્ર તપના ક્ષેત્રમાં યાદ રાખજો, તૃષ્ણા મિટાવે એનું નામ તાત્કાલિક પવિત્ર કરે એનું નામ તપ. અને આપણી તો એક જ ભાવના કે પ્રભુ આ સમ્યક તપની આરાધના અને આ શાશ્વત યોગીના નવે નવ પદોની આરાધના કરતા કરતા અમારી તૃષ્ણા ખતમ થઈ જાય ને, અમારી લોભ વૃત્તિ ખતમ થઈ જાય ને. કારણ કે શાસ્ત્રોની અંદર બધા જ પાપોનું મૂળ પણ તો કે લોભ એ બધા પાપોનું મૂળ છે, તૃષ્ણા એ બધા પાપોનું મૂળ છે, આપણા સંસારને વધારનાર તૃષ્ણા છે. પછી તૃષ્ણા ખતમ થાય તો સાચા અર્થમાં સમ્યક તપની આરાધના આપણે કરી શકીએ અને એ સમ્યક તપ દ્વારા પરંપરાએ આપણે મોક્ષ ગતિ સુધી પહોંચી શકીએ, એટલી તાકાત આ તપની અંદર છે. બસ હંમેશા મનની અંદર યાદ રાખજો છેલ્લું સૂત્ર, તૃષ્ણા મિટાવે એનું નામ પ્રેમ ભક્તિ આરાધના પ્રવચન કે અદભુત સંગમ સે જુડને કે લિયે સબસ્ક્રાઇબ કરે ગુરુ પ્રેમ મિશન કી યુટ્યુબ ચેનલ કો ઓર તાઝા અપડેટ કે લિયે બેલ આઇકન પર ક્લિક કરના ના ભૂલે.